खूब मोजी भौगोलिक उथलपाथलों पछी आ पृथ्वी पर ईश्वरे सर्जन कर्यु हशे। क्यांक पहाड़ोनू, क्यांक जंगलोनू, क्यांक समुद्रोनू, तो क्यांक नदियोनू। कुदरतनी तो भरमार, पण कुदरती संपत्तिनी असमान वहेंचणी। क्यांक सूका रण, तो क्यांक वहता जल। गुजरात में 29% विस्तारों में तो 71% पानीना स्त्रोत छे, पण बाकीना 71% विस्तारों में छे मात्र 29% ज पानीना स्त्रोत। एटले के पूर्व में नर्मदा छलकाई जाए तो एना पानी सूका सौराष्ट्र भागे ना आवे, ज्यारे पश्चिम में ओछो वरसाद होय त्यारे पूर्वनी नर्मदा इच्छे तो मदद न करी शके। पण मजबूत इच्छाशक्ति अने परिवर्तन माटेनो दृष्टिकोण होय तो नदियोना वहेण पण बदलाई शके छे। हर खेत को पानी, हर हाथ को काम। આટલું જો થઈ જાય તો ભારતના અર્થકારણને ક્યારે આંચ ના આવે। જેમ ગુજરાતમાં દાયકાઓના ઇંતજાર પાર કરીને નર્મદા યોજના તેની પૂર્ણાહુતિના આરે પહોંચી છે, એના દીર્ઘદ્રષ્ટા આગેવાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ। મિત્રો, જે દિવસે મેં મહિનો પાણી દરિયામાં જતું હતું એને રોકીને એનો ઉપયોગ કરવાનું આયોજન કર્યું, ત્યારે ખૂબ લોકોએ મારી મજાક ઉડાવી હતી, જેમાંથી સુજલામ સુફલામ યોજનાએ આકાર લીધો। અને આજે ગુજરાતમાં જે ડાર્ક ઝોન જવાની નોબત આવીને એનું કારણ મુખ્યત્વે સુજલામ સુફલામ, પાણીના તળ ઊંચા આવે અને એમાંથી આપણા ખેડૂતને આપણે ડાર્ક ઝોનમાંથી બહાર લાવી શકીએ। હવે જે આયોજન કર્યું છે એનાથી મને લાગે છે કે જો ડ્રીપ ઇરિગેશન આપણે ત્યાં બરાબર પકડાઈ ગયો, હવે ગુજરાતમાં 100-200 વર્ષ સુધી ડાર્ક ઝોન આવવાનું। માત્ર એક દાયકાથી પણ ઓછા સમયમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે સાથે છેક કચ્છ સુધી નર્મદાની નહેરો અને લહેરો પહોંચાડી, આ તરફ કચ્છનો અને ખંભાતનો અખાત અને અરબી સમુદ્રની મધ્યના ત્રિકોણમાં સમાયેલો સૌરાષ્ટ્ર પ્રદેશ ગુજરાતની સૌથી વધારે ખેતીલાયક જમીન ધરાવે છે। સૌરાષ્ટ્રની 64 લાખ હેક્ટર જમીનમાંથી 42 લાખ હેક્ટર જમીન ખેતીલાયક જમીન છે, પણ તેમાં હયાત સ્ત્રોતો દ્વારા માત્ર 9.43 લાખ હેક્ટર જમીનને જ સિંચાઈની સુવિધા મળી શકે છે। મારા 11 વર્ષના શાસનકાળમાં અનેકવિધ યોજનાઓ બની હશે, અનેક યોજનાઓ સાકાર થઈ હશે, જે યોજનાઓને કારણે સમગ્ર વિશ્વમાં ગુજરાત જાણીતું થયું છે, બધું થયું હશે। પરંતુ ભાઈ, કયો આજે જે હું કામ લઈને સૌરાષ્ટ્રની ધરતી પર આવ્યો છું, કારણ કે મારી રાજકીય કારકિર્દીને જન્મ રાજકોટે આપ્યો છે, અને મનમાં સૌરાષ્ટ્રને કંઈક આપવાની એક લગન ચાલતી હતી, અને આજે એક એવું નજરાણું આપવાનું મને સૌભાગ્ય મળ્યું છે કે જે આવનારા 100 વર્ષ સુધી સૌરાષ્ટ્રના જીવનને તાજગી આપશે। હવે દાયકાઓની દિવાલો તોડીને સૌરાષ્ટ્રની ધરતી પર એક નવી જળધારા વહેશે। હવે ભૌગોલિક વિષમતાઓને ઓળંગીને સૌરાષ્ટ્રની 10 લાખ એકર જમીન અને 7 જિલ્લાઓના ભૌગોલિક પટ્ટા પર થશે અભૂતપૂર્વ અકલ્પ્ય અવતરણ। આ યોજનાનું નામ રાખ્યું છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના। આ શબ્દ કોઈ ડિક્શનરી બેસી નથી ને, અંતઃસ્ફુરણાથી નહીં।
સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના સૌની યોજના સૌરાષ્ટ્રમાં નર્મદાના પગલા સૌની સાથે સૌને માટે સૌની સાથે સૌને માટે સૌની આવી સૌરાષ્ટ્ર દ્વાર હજ નર્મદા આવી આપણે દ્વાર છેલ્લા 10 વર્ષમાં ભારતભરમાં ક્યાંય ન થયા હોય એવા ઐતિહાસિક આયોજનોનો પાયો નાખ્યો છે ગુજરાત સરકારે. વિકાસની આ જ પરંપરાને રૂપિયા 10,000 કરોડના વિરાટ ખર્ચે આગળ વધારશે સૌની યોજના. હું જયારે 2001માં આવ્યો ત્યારે ગુજરાતનું આખું બજેટ 6,000 કરોડ હતું અને આજે હું ફક્ત પાણી માટે અને તે પણ ફક્ત નર્મદાના પાણી માટે 10,000 કરોડ રૂપિયાનો નજાણો આપણા કરવામાં આવ્યો. સૌરાષ્ટ્રની સિંચાઈ માટેની સૌથી મોટી યોજના સૌની યોજનાના વિરાટકાય વિચારનું બીજ વાવ્યું હતું જ્યારે મુખ્યમંત્રીશ્રીએ 3 તબક્કામાં નર્મદાના નિરર્થક વહી જતા 3 મિલિયન એકર પાણીની વહેંચણીનું આયોજન કર્યું હતું. આ આયોજનના પહેલા તબક્કામાં 1 મિલિયન એકર ફીટ પાણી ઉત્તર ગુજરાતને પહોંચાડવાનું લક્ષ્ય પાર પાડ્યું સુજલામ સુફલામ યોજનાએ અને બીજા તબક્કામાં કચ્છ સુધી પણ નર્મદાના 1 મિલિયન એકર ફીટ પાણીની પાઇપલાઇનો પહોંચાડી માત્ર 700 દિવસમાં આ સરકારે અને હવે ત્રીજા તબક્કામાં નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાનું આયોજન વાયુ વેગે આકાર લઈ રહ્યું છે. 10,000 કરોડના જંગી ખર્ચે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લાના 115 જળાશયો અને ડેમોને ભરવામાં આવશે અને સાચા અર્થમાં નર્મદાનું અવતરણ થશે આપણા સૌરાષ્ટ્રની ધરતી પર. 1,115 કિલોમીટર લાંબી 4 મોટી નહેરો દ્વારા 6 મહિનામાં બધી પ્રક્રિયાઓ પૂરી થશે, ટેન્ડરો નીકળશે, શિલાન્યાસ થશે, પણ આનો લાભ સૌરાષ્ટ્ર કેવી રીતે લઈ શકે? સૌરાષ્ટ્ર આનો લાભ તો જ લઈ શકે કે અત્યારે જેટલા ડેમ છે એમાં જે કાંપ ભરાઈ ગયો છે એ કામ ભરાઈ જવાના કારણે એની કેપેસિટી અડધી થઈ ગઈ છે. મારે મિત્રો આગામી આખું વર્ષ નરેગા યોજના, જે યોજના, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જેટલી તાકાત લગાવીને આ બધા ડેમ છે એને ઊંડા કરવા છે. અને એ કામ પાછું ખેડૂતોને આપી દેવું છે, એ કામ ખેડૂતો લઈ જાય. સાહેબ આપણા શત્રુંજય ડેમ બેમ બન્યા ને એમાંથી એક તગારું માટી કોઈ કાઢી ને દે, તમે વિચાર કરો કેવી રીતે આ બધા ચલાવી લેશો. મિત્રો કહેવાતી દિવાલોની જેમ ડેમ ઉભા છે એવી દશા થઈ ગઈ છે. મારે ડિસિલ્ટિંગ કરીને અને જેટલી કેપેસિટી વધશે એટલી નર્મદા મૈયાની પધરાવણી વધારે થશે. લિંક 1 મચ્છુ સાની લિંક જે જોડશે સૌરાષ્ટ્રનો પશ્ચિમ વિસ્તાર મચ્છુ 2 થી સાની. 172 કિલોમીટર લાંબી આ નહેર અંદાજે 2,02,101 એકર વિસ્તારમાં 265 મિલિયન ઘનમીટર પાણીના જથ્થાનું વહન કરશે અને રાજકોટ તેમજ જામનગર જિલ્લાના 32 જળાશયોને ભરશે. આ 2 જિલ્લાના મોરબી, જોડિયા, પડઘરી, ધ્રોલ, ટંકારા, લાલપુર, ખંભાળિયા, કલ્યાણપુર વગેરે તાલુકાઓમાં નર્મદાના પાણી પહોંચાડશે. નદી ઉછલ કહે બે કાંઠે મચ્છુ ડેમી ને આજી ઘી ફૂલ ઝર સિંહણ સસોઈ ખીર સાની ને કંકાવટી પાદર છોડી વાડી હાલો છોડી વાડી હાલો નર્મદા આવી આપણે દ્વાર સૌની આવી સૌરાષ્ટ્ર દ્વાર. લિંક 2 કાળુભાર થી રાયડી લિંક જે જોડશે સૌરાષ્ટ્રનો પૂર્વ વિસ્તાર
કાળુભાર થી રાયડી 205 કિલોમીટર લાંબી આ નહેર અંદાજે 2,74,701 વિસ્તારમાં 332 મિલિયન ઘન મીટર પાણીના જથ્થાનું વહન કરશે, તેમજ ભાવનગર અને અમરેલી જિલ્લાના 16 જળાશયોને ભરશે. આ બે જિલ્લાના ગઢડા, ઉમરાળા, પાલીતાણા, મહુવા, રાજુલા, સાવરકુંડલા અને ખાંભા તાલુકાઓમાં નર્મદાના પાણી પહોંચાડશે. રંગોળી રાજાવળ માલણ ખારો સીતાપરી શેત્રુંજી ખેડૂત ગાહે ધરતી ગાહે હો હે ખેડૂત ગાહે ધરતી ગાહે ગાહે નદી વારંવાર કે નર્મદા આવી આપણે દ્વાર સૌની આવી સૌરાષ્ટ્ર દ્વાર. લિંક 3 ધોળી ધજા વેણુ લિંક જે જોડશે સૌરાષ્ટ્રનો મધ્ય વિસ્તાર ધોળી ધજાથી વેણુ 1 398 કિલોમીટર લાંબી સૌની યોજનાથી સૌથી લાંબી આ નહેર અંદાજે 1,98,067 એકર વિસ્તારમાં 245 મિલિયન ઘન મીટર પાણીના જથ્થાનું વહન કરશે અને રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાના 27 જળાશયોને ભરશે. આ જિલ્લાઓના મૂળી, સુરેન્દ્રનગર, વાંકાનેર, પડધરી, કાલાવડ, ભાણવડ, ઉપલેટા અને પોરબંદર તાલુકાઓમાં નર્મદાના પાણી પહોંચાડશે. આજી ન્યારી ઉંડ વેરાડી ભોગાવો વેણુને સોરઠી નદીએ નદીએ ઢોકા દે લે હિલોળા કાઠિયાવાડ કઈ કેટલીએ નદી ઉહારે નદીયું હારે ભમસ નર્મદા આપણે દ્વાર કે સૌની આવી સૌરાષ્ટ્ર દ્વાર. લિંક 4 લીંબડી ભોગાવો 2 થી હિરણ 2 જે જોડશે સૌરાષ્ટ્રનો દક્ષિણ વિસ્તાર. લીંબડી ભોગાવો 2 થી હિરણ 2 340 કિલોમીટર લાંબી આ નહેર અંદાજે 3,47,722 એકર વિસ્તારમાં 390 મિલિયન ઘન મીટર પાણીના જથ્થાનું વહન કરશે અને રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાના 40 જળાશયોને ભરશે. આ જિલ્લાના સાયલા, બોટાદ, ગઢડા, જસદણ, બાબરા, જેતપુર, વંથલી, ગોંડલ, ભેંસાણ, વડિયા, ચોટીલા, બગસરા, ધારી, તલાલા, માળિયા, વિસાવદર, ઉપલેટા વગેરે તાલુકાઓમાં નર્મદાના પાણી પહોંચાડશે. કામ મધુરા કરવા આવી નદીઓને એ ભરવા આવી ખેલો સુર હો સાંતલી ઓઝત ભાદર મેઘલ મધુવંતી ખુશીઓની લાણી લઈને પૂગી લઈને પૂગી નર્મદા આવી આપણે દ્વાર સૌની આવી સૌરાષ્ટ્ર દ્વાર. કુલ 1,115 કિલોમીટર લાંબા આ નહેર માળખાની પૂર્ણાહુતિ થવાની સાથે જ સૌરાષ્ટ્રની હથેળી પર 4 નવી રજત રેખાઓ ઉમેરાશે જે આણશે આખા વિસ્તારના સામાજિક આર્થિક જીવનમાં મોટું પરિવર્તન. ભારતની કૃષિ તાકાત એટલી બધી છે કે હિન્દુસ્તાન માત્ર પોતાનું પેટ ભરે એવું નહીં, ભારતનો કિસાન એટલો તાકાતવાળો છે કે આખા યુરોપનું પેટ ભરી શકે. મિત્રો, ગુજરાતે દિશા પકડી છે અને એના દ્વારા પરિણામ નિશ્ચિત. સૌરાષ્ટ્રનો ખેડૂત કાળી મજૂરી તો કરી જાણે છે પણ એની મહેનતનું પરિણામ વરસાદ નક્કી કરતો આવ્યો છે. પરંતુ હવે અહીંયા ખેડૂતોને માત્ર વરસાદ આધારિત જ નહીં પણ કાયમી આધારભૂત સિંચાઈ પણ મળશે. સિંચાઈથી વંચિત વિસ્તારમાં નર્મદાના પાણીથી સિંચાઈ ઉપલબ્ધ થશે. ટ્યુબવેલ દ્વારા ખેડૂતોને થતો વીજ ખર્ચ ઘટશે
અને નવી સિંચાઈ સુવિધા મળશે. ખેડૂતો એક કરતા વધારે પાક લઈ શકશે, જેથી ખેત ઉત્પાદન વધશે, કૃષિ ખર્ચમાં ઘટાડો થશે અને એને કારણે કૃષિ આવકમાં નોંધપાત્ર વધારો થશે. અને નર્મદાના પૂરનું હજારો ઘન મીટર વણ વપરાયું પાણી હવે સૌરાષ્ટ્રના જળાશયો નદીઓને ભરશે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના દ્વારા સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના કેટલી બધી નદીઓ જીવતી થશે, તમે વિચાર કરો કેટલી નદીઓ જીવતી. અને તમે જાણો છો મિત્રો કે નદી જીવતી થાય એટલે શું ફાયદો થાય? આખા યુગનો નવો અવતાર. ગુજરાતના પૂર્વ છેડેથી લઈને પશ્ચિમ છેડાનો આ મહાન જળ મિલાપ નજીકના ભવિષ્યમાં સાચી હકીકત બનવા જઈ રહ્યો છે. ચારે લિંકના સર્વેક્ષણની કામગીરી ડિસેમ્બર 2012 સુધીમાં સંપન્ન થશે અને માર્ચ 2013 સુધીમાં તેમનું આલેખન આકાર લઈ લેશે. તેમજ જૂન 2013 સુધીમાં આ ચારે લિંકની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. સરકારના સેંકડો અધિકારીઓએ ખૂબ જાણકાર વિશ્વ કક્ષાની કન્સલ્ટન્ટ એજન્સીની મદદ લઈને 1.5 વર્ષ અવિરત કામ કર્યું છે. 1.5 વર્ષ અને એમાંથી ઝીણી ઝીણી બારાઈકો સાથે આ યોજના શરૂ કરી છે. બે બાબતો આગામી 5 વર્ષમાં હું જાતે કરીશ. આ બહુ બહુ જવાબદારીપૂર્વક કરું. એક તો આજે નર્મદા અવતરણનું કામ હું કરવાનો છું તે, અને બીજું કલ્પસરનું કામ પણ હું જ શરૂ કરીશ. મિત્રો, આગામી 100 વર્ષ સુધી સૌરાષ્ટ્રને પાણીના પ્રશ્ને ક્યારે ચિંતા ન રહે એવું કરીને જવાના મૂળમાં હું કામ કરું. ભૂતકાળની કોઈ સરકારે ન કર્યું હોય એટલું જળ સંચયનું અને જળની ઉપયોગિતા માટેનું કામ કૃષિ ક્ષેત્ર માટે પીવાના પાણી માટે આપણી સરકારે છેલ્લા 10 વર્ષમાં કર્યું છે. સૌરાષ્ટ્રના ખેડૂતને એનો પાક નિષ્ફળ જવાની સહેજ પણ ચિંતા ના રહે.